ભાવનગરના નવાપરા વિસ્તારમાં સીજીએસટી ટીમ ઉપર હુમલો કરવાની ઘટનામાં મુખ્ય આરોપી વલી મહંમદ હાલારીની એલસીબીએ ધરપકડ કર્યા બાદ સીજીએસટી ટીમે તેને કસ્ટડીમાં લઈ માર મારતા વલી હાલારીને સારવાર માટે હોસ્પિટલ લવાયો હતો. એલસીબી ટીમે શનિવારે વલી હાલારીની ધરપકડ કર્યા બાદ રવિવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને જામીન મુક્ત કરાયો હતો. જામીન મુક્ત થતાં સીજીએસટી ટીમે તેને કસ્ટડીમાં લીધો હતો. સીજીએસટી ટીમે કસ્ટડીમાં લીધા બાદ તેને લાકડી વડે માર માર્યાના આક્ષેપ સાથે ગત રાત્રિના તેને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેણે સીજીએસટી ટીમે માર મારી નાણાંની માગણી કર્યાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે વલી હાલારીએ માહિતી આપી હતી. હા, મને જીએસટી લઈ ગયા હતા. મારે થોડા ટાઈમ પહેલા જીએસટીમાં માથાકૂટ થયેલી. હું ઓળખતો નહીં જીએસટી કરી છે, થોડી બોલા કરી. આજે કેસમાં મને 2 દિવસ પહેલા એલસીબી અરેસ્ટ કર્યો હતો અને મને આજે કોર્ટ એમાં જામીન આપ્યા. તો પછી ત્યાંથી મને જીએસટી વાળા લઈ ગયા. એની સાથે માથાકૂટ થઈ ગઈ. અભય લાકડી વડે માર માર્યો અને 50 લાખ રૂપિયા ભરી ગયા. અમને એમ કીધું કે પૈસા આપો નહીં તો ખોટો કેસ કરી દો. સાંજનું હતું સ્ટેટમેન્ટ મારું અલગ લેવાનું હતું. પછી મેં પૈસાની આનાકાની કરીને ન પાડ્યું તો અત્યારે મારી ભાઈ લોકો કેસ કરે છે ખોટો અને મને માર્યો છે પીઠમાં. વલી હાલારીને સારવાર માટે લાવેલ સીજીએસટી કચેરીના કર્મચારીએ તેના આક્ષેપમાં કોઈ તથ્ય ન હોવાનું મીડિયાને જણાવ્યું હતું. વલી હાલારી કો લિયા હૈ ઓગસ બિલિંગ કે કેસ મે લિયા હૈ. ઉસકો આપસે કહે કે આપને કુછ ઉસકે પાસ પૈસે માંગે ઉસકો માર મારા હૈ ઉસકા ઐસા આપસે કહે ગલત ગલત આરોપ. ઉસકા શરીર મે નો નિશાન દેખા રહા હૈ વો ઇન્વેસ્ટિગેશન હોગા પતા ચલ જાયેગા. સર આપ લોગો ને કુછ મારા નહીં હૈ. ऐसी कोई बात है? आपने मारा है? नहीं, नहीं, नहीं मारा.